સુરતમાંથી આઈપીએલની મેચ પર સટ્ટો રમતા 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સટ્ટા બેટિંગના સાધનો સહિત કુલ 15.70 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે બાલાજી રોડ પર આવેલ એક બિલ્ડિંગના ત્રીજા માળે આવેલી ગારમેન્ટની દુકાનમાં છાપો મારી સટ્ટા બેટિંગનો પર્દાફાશ કર્યો છે. હાલ આઈપીએલની મેચ પર સટ્ટાને લઈને પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી. દરમિયાન બાતમીના આધારે બાલાજી રોડ પર આવેલ નાની છીપવાડ અને ના એન્ટિક હાઉસની બાજુમાં આવેલ 3 માળના બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલ નવકાર ગારમેન્ટની દુકાનમાં આઈપીએલ મેચ પર સટ્ટો ચાલી રહ્યો હતો, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્યાં છાપો મારવામાં આવ્યો હતો, જેમાં 6 આરોપીઓ ભાવિક દાતરાણીયા, ગજેન્દ્રસિંહ રાઠોડ, રગીનકુમાર પારેખ, સંજય મહેતા, ભવ્ય ગોડા અને દર્શીલ મહેતાને પોલીસે ઝડપી પડ્યા હતા. પોલીસે દિલ્હી કેપિટલ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ રહેલી મેચ પર સટ્ટો રમાતો રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 13,19,000 રોકડ, મોબાઈલ, ટીવી અને બાઇક મળી 15,70,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. 6 આરોપીઓની ધરપકડ કરી હાલ તો પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અઝહર કુરેશી, G24 ન્યૂઝ.